ભારત અત્યારે વિકાસશીલ દેશ ગણાય છે ત્યારે આજે પણ ગુજરાતના ઘણા ગામડાઓમાં 18મી સદીની શાળાઓ જોવા મળી રહી છે. તૂટેલ શાળામાં વિદ્યાર્થીઓએ શાળા સફાઈ કરીને મેદાનમાં અભ્યાસ કરવો પડે છે. અહીં દેખાઈ રહેલ શાળા અને અહીં શાળાની સફાઈ કરી રહેલા વિદ્યાર્થીઓ કોઈ બોલિવૂડની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનું આ દ્રશ્ય નથી. રાજકોટ જિલ્લાના જેતપુરના 5 પીપળા ગામની માધ્યમિક શાળા જે આજે 21મી સદીના ભારતની 18મી સદીની શાળા જેવી ભાષે છે. આ શાળા સવારમાં 7:30 વાગે શરૂ થાય. શાળાના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશતા જ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા શાળાની સફાઈ કામની શરૂઆત કરવામાં આવે છે. સવારના શરૂ થયેલ સફાઈ કામ 2-3 કલાક ચાલે છે. ત્યારબાદ શાળાના વર્ગો શરૂ થાય છે અને તે પણ ખુલ્લા મેદાનમાં, કારણ કે શાળાના વર્ગો તૂટીને જમીન દોસ્ત થઈ ગયા છે. શાળાના વિદ્યાર્થીઓને બેસવા માટે કોઈ રૂમ નથી. ચાલી રહેલા આ ઠંડીની ઋતુમાં ધ્રુજતા જોતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને હાલત આ વિદ્યાર્થીઓને છેલ્લા 1.5 વર્ષથી આ સમયથી જ છે. આ સમસ્યાનો ઉકેલ કરવામાં આચાર્ય પણ નિષ્ફળ ગયા છે. વિદ્યાર્થીઓ પણ તાત્કાલિક ધોરણે પોતાની સમસ્યાનો ઉકેલ આવે તે માટે કર કરી રહ્યા છે. 5 પીપળા માધ્યમિક શાળાઓની હાલત છેલ્લા 1.5 વર્ષથી આવી જ છે અને આ સમસ્યાથી આચાર્ય અને શાળાના તમામ શિક્ષકગણ વાકેફ છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે મેદાનની જગ્યાએ કોઈ સુરક્ષિત રૂમ કે મકાનની વ્યવસ્થા કરવાની જીજીવિષા જોઈ શકાતી નથી અને સરકાર કોઈ વ્યવસ્થા કરશે તે આશય 1.5 વર્ષ જેટલો સમય થવા છતાં વિદ્યાર્થીઓને ખુલ્લા અભ્યાસ કરવો પડે છે, જેનો સ્વીકાર પણ આચાર્ય કરી રહ્યા છે. 5 પીપળાની આ સમસ્યાથી તમામ રાજકીય અને ગામના આગેવાનો સુપેરે વાકેફ છે અને પોતાના જ ગામના વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરતા જોઈ શકતા નથી. આ બાબતે શાળાને સમારકામ અને નવી બનાવવા માટે સરકારમાં રજૂઆતો કરાય છે, ત્યારે સરપંચના કહેવા મુજબ આ બાબતે સરકારે નવી શાળાના બાંધકામ માટે ટેન્ડરની પ્રક્રિયા થઈ ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં શાળા નવી બની જશે. મજબૂત દેશ માટે યુવા ધન શિક્ષિત અને મજબૂત હોવું જોઈએ, ત્યારે હજુ પણ સવારમાં વિદ્યાર્થીઓએ સફાઈનું કાર્ય કરવું કેટલું યોગ્ય અને કોઈ સુવિધા વગર ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે શું અપેક્ષા રાખી શકાશે. નરેશ ભાલિયા, આઝાદ ન્યૂઝ, જેતપુર.